જે જ્ઞાન અને દર્શન હતું એ વ્યક્તિ અને વ્યક્તિની અવસ્થા પૂરતું મર્યાદિત હતું, જેને કારણે આપણું જ્ઞાન પણ રિલેટિવ સત્ય હતું, દર્શન પણ રિલેટિવ સત્ય હતું. રિલેટિવ સત્ય એટલે ટેમ્પરરી ટ્રુથ, જેના આધારે આપણે આ જગતની અંદર જે જે જોતા હતા એમાં જ્ઞાન તરીકે વ્યક્તિને રિસ્પોન્સિબલ ગણતા હતા. સારું કામ માટે કે ખોટું કામ માટે વ્યક્તિ જવાબદાર છે. અને દર્શન તરીકે એનું જે કાર્ય છે એના આધારે આપણે રાગ દ્વેષ કરતા હતા, વસ્તુના આધારે માલિકી ભાવ કરતા હતા, ક્રિયાના આધારે કરતા ભાવ કરતા હતા, જેને કારણે એ જ અજ્ઞાનથી રાગ દ્વેષ અને કસાય રૂપી કર્મ બંધાતા. ને આને આખા પેકેજને એક જ શબ્દમાં મૂકવું હોય તો આને અજ્ઞાન કહેવાય. હવે આપણી દ્રષ્ટિ પરિવર્તન થઈ એટલે શું થયું? હવે આપણને ખબર પડે છે ગમે તે અવસ્થામાં કે હું નામધારી નથી, હું દેહધારી નથી, હું શુદ્ધાત્મા છું, હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, હું જ ચેતન છું, હું જ અવિનાશી છું અને હું જ તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું. આ હું છું. પહેલા શરીર એ હું હતું, નામધારી એ હું હતું, એટલે સેન્ટરમાં શરીર કે નામધારી હતું. હવે શુદ્ધાત્મા એ સેન્ટરમાં છે, હું પણ શુદ્ધાત્મા છું અને મને જે જે વ્યક્તિઓ દેખાય છે એમાં પણ એ જ શુદ્ધાત્મા છે. તો પછી આ પ્રકૃતિ શું છે, આપણી કે બીજાની? તો કે હવે આપણને ખબર પડે છે કે આ પ્રકૃતિ તો કુદરતી રચના છે, એની ઉત્પત્તિ, એને ચલાવવું અને એનો અંત લાવવો, આ ત્રણે કામ કુદરત કરે છે. અને એ મેં તમને વારંવાર સમજાવ્યું છે, એટલે તમને બધી અવસ્થાઓ બધી કુદરતી રચના દેખાય છે અને તમે અવસ્થાથી મુક્ત એવા શુદ્ધાત્મા છો. આવી દ્રષ્ટિ બધા સંજોગોમાં સતત હાજર રહેવી, આ જ વિતરાગ પુરુષોની દ્રષ્ટિ છે. પછી પ્રકૃતિ શું કરે છે એની કોઈ વેલ્યુ નથી, કારણ કે કુદરતી રચના છે. અત્યાર સુધી પ્રકૃતિ શું કરતી હતી એની વેલ્યુ હતી, હું શું કરું છું, તે શું કરે છે, તેઓ શું કરે છે, આની વેલ્યુ હતી. હવે આપણને ખબર પડી કે આ પ્રકૃતિ એક હોય કે સામે વાળી પ્રકૃતિ હોય કે બીજી કોઈ પણ પ્રકૃતિ હોય, છે આ તો બધી કુદરતી રચના જ છે, કોઈ સ્વતંત્ર નથી, માટે એની અંદર રાગ દ્વેષ કરવાનું કોઈ કારણ નથી, કારણ કે એની પાસે કોઈ ફ્રીડમ જ નથી તો ડુઅરશિપ ની. એટલે આ જે તમને દ્રષ્ટિ મળી છે એ કેટલી હાઈ લેવલની મળી છે. સામાન્ય સાધુ સંતો સંન્યાસીઓ યોગી મહંતો પાસે પણ જે દ્રષ્ટિ નથી, જે દ્રષ્ટિ ખોળી રહ્યા છો, ખોળી રહ્યા છે, એ દ્રષ્ટિ તમને ઘેર બેઠા સંસાર ચલાવતા ચલાવતા સહેજા સહેજ મળી ગઈ. અને પાછું કોઈ પણ પ્રકારના ભગવાન ગુરુ ક્રિયાકાંડ સમર્પણના બોજા વગર. આમ તો જ્ઞાન મળે ને ત્યારે જ્ઞાનીને સમર્પિત થવું પડે, પછી એની આજ્ઞાને પાળવી પડે છે, પછી એના નીતિ નિયમોને પાળવા પડે. અહીંયા કોઈ કન્ડિશન નહીં, ન સમર્પિત થવાનું, ન કોઈ આજ્ઞા, ન કોઈ ક્રિયાકાંડ, માત્ર તમારી દ્રષ્ટિ જે અજ્ઞાન સ્વરૂપે હતી એ જ દ્રષ્ટિ હવે વિજ્ઞાન સ્વરૂપે થઈ ગઈ અને એનો ઉપયોગ પણ હવે વિજ્ઞાન સ્વરૂપે થઈ ગયો. એટલે આ જગતનું જે વ્યવહાર સત્ય વાળી દ્રષ્ટિ હતી એ ઓટોમેટિક સમાપ્ત થઈ ગઈ. વ્યવહાર રહ્યો, વ્યવહાર દ્રષ્ટિ ખલાસ થઈ ગઈ. અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તમારી દ્રષ્ટિમાં પેલા વ્યવહાર દ્રષ્ટિ હતી એટલે તમારી સૃષ્ટિ એ વ્યવહાર જ હતો, હવે તમારી દ્રષ્ટિ સનાતન સત્યની થઈ ગઈ એટલે તમારી સૃષ્ટિ પણ સનાતન થઈ ગઈ. માટે
આવું અદ્ભુત વિજ્ઞાન જે આપણને પ્રાપ્ત થયું છે, આપણા જ પુણ્યથી પ્રાપ્ત થયું છે અને આપણા ડેવલપમેન્ટથી આપણને સમજાઈ રહ્યું છે, તો આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને હરિપાછા ઊંડાણથી ગહેરાઈથી સરળ ભાષામાં સ્પષ્ટ રીતે સમજવા પ્રયત્ન કરીએ અને એ સમજવાની અંદર કઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, કન્ફ્યુઝન હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ પ્રશ્નને આપણે દૂર કરીએ. બસ એ જ આપ સર્વને મારી શુભેચ્છા છે. ખૂબ ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ઓકિલાબેન. હસમુખભાઈ સોની. કોકિલાબેન બોલે છે. ના, એમનો શું છે કે મ્યુટ અનમ્યુટ મ્યુટ અનમ્યુટ કર્યા કરે છે, એટલે ખબર નહીં શું છે, કઈ પ્રોબ્લેમ લાગે છે. એટલે અનમ્યુટ કરી નાખો. હા, અનમ્યુટ કરી છે. કોકિલાબેન અનમ્યુટ કરો અને પછી તમે અડશો નહીં. ના, હજુ હજુ મ્યુટ જ છે. મ્યુટ છે, અનમ્યુટ કરો હજુ. નથી થયું, નથી થયું હજુ. તમારી પાસે કંટ્રોલ છે, જુઓ તો. અહીંયાથી તો અનમ્યુટ કર્યું છે સ્વામીજી, પણ અનમ્યુટ પણ થાય છે અને પાછું મ્યુટ થઈ જાય છે એમનો. ઓકે, કઈ કઈ ટેકનિકલ પ્રોબ્લેમ છે જોજો, પછી થાય તો પછી પાછળથી પ્રશ્ન પૂછજો. હા, ડેવલપમેન્ટ સાથે રહે છે, ડેવલપમેન્ટ ડિસ્ચાર્જ થતું નથી, તો ડેવલપમેન્ટ એટલે નાશ થયેલા અજ્ઞાનની ક્વોન્ટિટી છે કે શુદ્ધાત્મા છું એ લક્ષના નિશ્ચયપણાની ક્વોલિટી છે? જેટલે અંશે સનાતન સત્ય સમજાય, જેટલે અંશે એ તમારું ડેવલપમેન્ટ કહેવાય. બરાબર. અને ફૂલ સમજી જાય તો તમારું ફૂલ ડેવલપમેન્ટ, જેને આપણે કેવળ દર્શન કહીએ છીએ. બરાબર. ડેવલપમેન્ટ નો મતલબ થાય આ જગતનું સનાતન સત્ય જેટલે અંશે સમજાય, ધેટ્સ યોર ડેવલપમેન્ટ. આ જગતમાં ભૌતિક સંપત્તિ કેટલી છે, રિલેટિવ જ્ઞાન કેટલું છે, સંબંધો સત્તા સંપત્તિ સાધનો કેટલા છે, એને ડેવલપમેન્ટ સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. બરાબર. ડેવલપમેન્ટ ને તમારું જ્ઞાન દર્શન કેટલું સનાતન સત્ય સમજી શકે છે કે જે ક્યારેય બદલાતું નથી, એ તમારું ડેવલપમેન્ટ છે. અને જેટલું રિલેટિવ સત્ય છે એટલું તમારું અજ્ઞાન છે. આ સીધી સાદી વ્યાખ્યા. બરાબર છે. બરાબર છે. એટલે હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય છે, એ પાવરફુલ થાય છે ને, જેટલું ડેવલપમેન્ટ વધે એટલું એ લક્ષ્ય પાવરફુલ થાય છે ને મારું. લક્ષ્ય પાવરફુલ થાય અને દર્શનમાંથી અજ્ઞાન નાશ થતું જાય. નાશ થાય, બે સાયમલ્ટેનિયસલી પ્રોસેસ ચાલે છે. સાયમલ્ટેનિયસલી, કારણ કે દર્શન નું અજ્ઞાન છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. દર્શન નું અજ્ઞાન એટલે કે આ જગતનું જે રિલેટિવ સત્ય છે આત્મા સિવાયનું, એ બધી બાબતોમાં હું પણ, મારા પણ, માલિકી પણ, કરતા પણ, ભીખ અને ભય, આ જે બધું હતું એ બધું જેટલું જેટલું અજ્ઞાન રૂપે માઇનસ થાય એટલું તમારું દર્શન અપ જાય. સમજાય. બરાબર. અને એને એને જ ડેવલપમેન્ટ કહેવાય છે. એટલે આ બધું અજ્ઞાન દૂર થાય એને દર્શન કહેવાય, ડેવલપમેન્ટ કહેવાય. અને જેટલું અજ્ઞાન દૂર થાય, જેટલું ડેવલપમેન્ટ વધે, એટલું શુદ્ધાત્માના લક્ષ્યનો નિશ્ચય મજબૂત થાય. જ્યારે સ્વામીજી ડેવલપમેન્ટ થાય. હાજી હાજી. ત્યારે સ્વામીજી મારું ડેવલપમેન્ટ પૂરું થાય છે ત્યારે 100% અજ્ઞાન નાશ થાય છે. બરાબર. અને સાથે સાથે મારો જે શુદ્ધાત્મા છું એનો જે નિશ્ચય છે 100% થાય છે. સમજાય.
એ પણ 100% રાઈટ 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 એ વખતે નિશ્ચય પણ 100% એટલે જ્ઞાન પણ 100% જ્ઞાનનું નિશ્ચય 100% અને દર્શન પણ 100% એટલે આ બંને વસ્તુ આ જગતના સનાતન સત્યનું વિઝન મારું હવે ક્લિયર થઈ ગયું એટલે મારે હવે ભોગવટો ભલે ગમે તે હોય મન વચન કાયાનો પણ મારા વિઝનમાં મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનનો અંશ નથી ભલે મારે પ્રકૃતિએ મારામારી કરવી પડે બધો જ વ્યવહાર કરવો પડે સામાન્ય માણસ છે પણ તો પણ તમારા જ્ઞાન દર્શન સાથે એને કોઈ કનેક્શન નથી અને માટે આપણે એક્ઝામ્પલ જુઓ તો રામ કૃષ્ણ અને મહાવીરમાં મહાવીરને પણ છેલ્લા અવતારની અંદર સ્પષ્ટ વેદન હોવા છતાં આત્માનો અનુભવ હોવા છતાં પણ કેવા કેવા સંજોગ હોયા એ આપણને ઇતિહાસમાં ખબર છે પણ તેથી એના જ્ઞાન દર્શનને કોઈ લેવા દેવા નથી બરાબર એટલે સ્વામીજી કેવું થાય છે કે એટ ધ એન્ડ ઓફ ધ પ્રોસેસ જયારે 100% મારું અજ્ઞાન દૂર થઈ જાય છે ત્યારે મને કઈ ગેઇન થાય છે એ મારું શુદ્ધાત્મા પદ જે નિશ્ચય છે એ ગેઇન થાય છે અજ્ઞાન તો નાશ થાય છે પણ સાથોસાથ મને આ જ્ઞાન જે મારું શુદ્ધાત્મા પદ નું જે નિશ્ચય છે એ 100% પાકો થઈ જાય છે એટલે આ એટલે આમાં શું થાય કે હજુ હજુ સામાન્ય વ્યક્તિઓને સમજાતું નથી કે આ દર્શન માંથી અજ્ઞાન જાય તો શું બેનિફિટ થાય છે એ એ એને સમજવું ને સમજવું એટલે વેલ્યુ સાથે સમજવું બૌદ્ધિક નહીં પણ વેલ્યુ સાથે બરાબર સમજવું કે અજ્ઞાન નાશ થવો એટલે શું જે અજ્ઞાનને કારણે હું અનંત અવતાર ભટક્યા કરતો હતો જન્મ મરણના ચક્કરમાં અને ચારે ગતિમાં જે ભટકતો હતો એ અજ્ઞાનને હું નાશ કરું છું એ કેટલું મોટું અચીવમેન્ટ છે એ ક્યારે તમને ખબર પડે તો તમને એમ લાગે કે મને દેવ લોકોને તો બહુ મોટી વસ્તુ કહેવાય હું અબજોપદ થઈ ગયો તો બહુ મોટી વસ્તુ કહેવાય હું આ દેશનો પ્રેસિડેન્ટ બની ગયો તો બહુ મોટી કહેવાય ના આ બધી વસ્તુ મોટી નથી મોટી વસ્તુ એ છે કે મેં આ જગતના રિલેટિવ સત્યનું અજ્ઞાન નાશ કર્યું એ મોટી વસ્તુ છે પણ દુનિયાના લોકોને જલ્દી સમજાય નહીં ને ના સમજાય દેખાય પણ નહીં મહાવીર ભગવાન જંગલની અંદર સીધા એકદમ હાથ ને પગ સાથે સીધા ઉભા હોય અને એ ઉભા હોય ત્યારે એમની તાકાત શું છે આંતરિક શક્તિ શું છે એ દુનિયાને કેવી રીતે ખબર પડે સાહેબ એમની દશા ન સમજાય કેવી રીતે ખબર પડે બહાર થી તો કઈ ખબર પડી કે આ તો સીધો સાધો માણસ શાંતિ થી ઉભો છે કશું માણસ નથી પણ એની જે તાકાત જે છે એ દુનિયાને કે તમે આપી શકે ખ્યાલ આવ્યો જેને 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 ઇન્દ્ર મહારાજાઓ પણ જેની પૂજા કરે અને એની શક્તિ આગળ ઇન્દ્ર મહારાજાઓ પણ પાણી ભરે એવી જેની તાકાત હોય પણ એ તાકાત કે બતાવવા માટે ના હોય એ અનુભવ દશા છે એની શોઅફ માટે નથી એને શોઅફ નથી અંદરની દશા છે બરાબર હા એ જગતના બાહ્ય દ્રષ્ટિ વાળા લોકોને જલ્દી ના પકડાય વસ્તુ ન પકડાય બરાબર છે સ્વામી સ્વામીજી એક બીજો પ્રશ્ન છે મારો કે વિજ્ઞાનનો ઉપયોગ એક્ઝેક્ટ થયો છે એ કેવી રીતે ખબર પડે એમાં એક મારા પ્રશ્ન છે બે ત્રણ પેટામાં આપે એવું કીધું કે મન વચન કાયાની મારી અને સામાની બધી જ અવસ્થા કુદરતી રત્ના દેખાવી જોઈએ પહેલા બરાબર બીજું એવું કીધું કે કાનૂન કુદરતી કાનૂન પ્રમાણે અવસ્થા થાય છે તે દેખાય એમ એની પાછળ કુદરતી કાનૂન કામ કરે છે અને પછી ત્રીજા સ્ટેપમાં આપણે છ તત્વોની વાત સમજાવી આપે બરાબર છે તો આ જે ત્રણ પ્રોસેસ તમે આપે આપી છે જે મન વચન કાયાની અવસ્થા કુદરતી રત્ના છે કુદરતી કાનૂન પ્રમાણે કામ કરે છે અને છ તત્વો દેખાય છે એક પછી એક ગેઇન કરવાની પ્રોસેસ છે કે એટા એઝ અ હોલ કામ કરવાની પ્રોસેસ છે ના 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 ધીમે ધીમે જાવ તો એ વાંધો નથી કઈ એ બધી સનાતન સત્યને અનુભવવાની એક પ્રક્રિયા છે જ્યારે જે વસ્તુ એપ્લિકેબલ હોય ઈઝીલી તે આપણે કરવું અને જ્યારે આપણે રિલેક્સ હોઈએ ત્યારે એના સ્ટેપમાંથી આગળ વધવું બરાબર આપણે કુદરતી કાનૂનને સમજવું અથવા તો છ તત્વને જોવા પ્રયત્ન કરવો ડિપેન્ડ ઓન પ્રકૃતિમાં ના ઉતરો બાય એની એંગલ આપણી કે સામે નાની પ્રકૃતિમાં ઉનાળા થી ઉતરવું એ આપણો મૂળ સિદ્ધાંત છે પછી બહુ ટિપિકલ સંજોગ આવે તો આપણે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે આપડા અને સામે વાળાના પેલા છૂટા પડી ગયા એ વખતે પછી તમે કુદરતી કાનૂન સમજવા જશો છ તત્વો સમજવા જશો તો તકલીફ પડશે પેલા છૂટા પડી ગયા તકલીફ પડે
એટલે આપણી કેપેસિટી પ્રમાણે આ રીતે આ ત્રણે સ્ટેપ નો સ્ટેપ બાય સ્ટેપ ઉપયોગ કરવો. પણ છૂટા પડવું એ આપણો પ્રિન્સિપલ છે, બે વસ્તુ સાથે ધ્યાન રાખ. હા રાઈટ રાઈટ, બસ મેઈન વસ્તુ છૂટા પડવું છે, બરાબર. આપણે સંભાવે નિકાલ જે ફાઇલ ની વાત કરીએ છીએ તો એ આપણે આ સાયન્સ નો ઉપયોગ કરવાથી આપણે ફાઇલ નો સંભાવ નિકાલ ઓટોમેટિક થઈ જાય છે. આજે આપણી ફાઇલ નંબર 1 છે, સંભાવે નિકાલ કેવી રીતે આજ રીતે થાય સ્વામી, એમાં થોડી ડિટેલ માં સમજ. ફાઇલ 1 નો સંભાવે નિકાલ, હા નિકાલ થવો મન વચન કાયાની અવસ્થાનો નિકાલ થવો એ કુદરતી રચના છે, નિકાલ શબ્દ. અને સંભાવ એ પ્રતિષ્ઠાત્મનો, બરાબર. હાજી નિકાલ એ, નિકાલ એ પ્રકૃતિનો પ્રશ્ન, બરાબર છે, જેને કુદરતી રચના કહીએ છીએ. અને સંભાવ રહેવો એ પ્રતિષ્ઠાત્માનો પ્રશ્ન છે, જેમાં જ્ઞાન દર્શન આવે છે. આ બે ભાગ જુદા પડ્યા તમને, બરાબર છે સ્વામીજી? બસ સેમ પ્રોસેસ છે, સમભાવ અને નિકાલ એ બંને જુદી વસ્તુ છે. નિકાલ એ કુદરતી રચના છે, સંભાવ એ પ્રતિષ્ઠિત આત્માનો પ્રશ્ન છે. પછી કોઈ પણ ફાઇલ હોય, ફાઇલ 1 હોય કે ગમે તે હોય, ફાઇલ કોઈ પણ એનો પ્રસંગ નથી આવતો. સંભાવ એ નિકાલ એ પ્રકૃતિનો પ્રસંગ છે, પછી 1 હોય 2 હોય 3 હોય ગમે તે હોય, પણ સંભાવ રહેવો એ પ્રતિષ્ઠિત આત્માનો પ્રશ્ન. અને સંભાવ ની અંદર જ જ્ઞાન દર્શન છે, અનમ્યુટ કરી નાખ્યા છે બધાને. સ્વામીજી એક મિનિટ. હા જય સચિદાનંદ. જય સચિદાનંદ. મહાત્માને રિક્વેસ્ટ છે કે ભાઈ હમણાં જે અમારો જે સર્વે થયો છે 18 ગ્રુપમાં, એમાં એવું છે કે ઘણા બધા ક્વેશ્ચન ઉભા થયા છે કે અનનોન નેમ કેમ બતાવે છે, ઘણા પ્રોપર ડ્રેસમાં કેમ નથી, મોકલવામાં આવશે. પણ પ્લીઝ સ્ટ્રીક ફોલો, અધરવાઇઝ અમે 100% બ્લોક કરી દઈશું આજથી નામ અગંડા. જય સચિદાન. કોકિલાબેન અનમ્યુટ કરજો, એક વખત બટન ટચ કરીને છોડી દેજો, ટચ કરીને છોડી દેજો. હા અનમ્યુટ કરજો કોકિલાબેન, અવાજ આવે છે? અનમ્યુટ કરો, અનમ્યુટ. હા કમલેશ નથી, એમને એમનું નથી, ટેકનિકલ કે પ્રોબ્લેમ લાગે છે. હા કમલેશભાઈ સા. જય સચિદાનંદ સ્વામીજી. સ્વામીજી આપણે આપણે જે થળ દાડકા પાંદડા એ ઝાડના જ અંગો છે, તો આખા જળમાં એક જ આત્મા છે ને સ્વામીજી? આપણે યુએસ હોસ્ટ છે તે વારે ઘડીએ અનમ્યુટ કર્યા કરે છે બધાને. જસવંતી યુએસ હોસ્ટ, તમે જરા એને અનમ્યુટ નહીં કરો, ઓલ અનમ્યુટ નહીં કરો, બધા અનમ્યુટ થઈ જાય છે. મારો સવાલ એ છે કે હું રેઝ હેન્ડ કરવા જવા માટે માંગુ છું, પણ મારો રેઝ હેન્ડ નથી થવા કરતો, અહીંયા આવતું નથી મને, એટલા માટે મેં ટ્રાય કરું છું કે કેવી રીતે જવું એમ.
પણ એઝ એ તમારું હોસ્ટ બતાવે છે. નો, આઈ એમ નોટ હોસ્ટ. એઝ એ હોસ્ટ તમારું બતાવે છે એવું થવું નહીં જોઈએ. એનીવે કઈ નહીં, નો પ્રોબ્લેમ, બીકોઝ અત્યારે ટચ કશું નહીં કરતા. ઓકે, સોરી સોરી ફોર ધેટ. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ગો ઓવર ધેર, યુ નો, ધેટ્સ વાય આઈ એમ ટ્રાઈંગ ટુ ડુ. સો ઓકે, નાઉ ઓલરાઈટ, ઓકે, બાય. ઓકે, હા કમલેશભાઈ શાહ, અનમ્યુટ કરજો પ્લીઝ. સિમિલરલી સ્વામીજી, પણ ઘાસનું મેદાન હોય કે પછી કોઈ પાકનું આખું આખું દિશ ખેતર હોય, તો દરેકે દરેકમાં સ્વામીજી જીવ આત્મા બધા દરેકે દરેકમાં જે અલગ અલગ હોય છે એક જ હોય છે સ્વામીજી. હા, આપણે આ પ્રશ્ન તો આપણે આવી ગયો છે. મેં પહેલા શરીર માટે પણ આ વાત કરી છે અને ઝાડ માટે વાત કરી છે. હા, ઝાડનું મૂળ આત્મા એક હોય, જેમ આપણા શરીરનો મૂળ આત્મા એક હોય, પણ આપણા શરીરની અંદર હવા હોય, પાણી હોય, ખોરાક હોય, વનસ્પતિ હોય, જે જે શરીરમાં હોય એ બધાના અનંત આત્મા હોય છે, એને આ શરીરના મૂળ આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. સેમ ઝાડની અંદર પણ ઝાડનું મૂળ આત્મા એક હોય, પણ પાંદરે પાંદરે અલગ અલગ આત્મા. સેમ જેમ શરીર છે એમ તમારે ઝાડ માની લેવાનું. એટલે એમાં આપણે એને બધામાં પ્રકાશ પહોંચે છે, બસ ખાલી આપણે સ્વામી એ રીતે જ પકડવાનું છે, પકડીને ચાલો. પણ એ ઝાડના મૂળ આત્મા સાથે બાકીના આત્માઓને કઈ લેવા દેવા નથી. ઓકે, જેમ આપણા બોડીની અંદર હવા છે, અનંત આત્માઓ છે, પાણી છે, અનંત આત્માઓ છે, ખોરાક છે, અનંત આત્માઓ છે, આપણા બધા અડકા ને અસ્થિ મજ્જા છે, અનંત આત્માઓ છે, પણ એને આપણા શરીરના આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, રાઈટ સ્વામીજી, ખ્યાલ આવી ગયો. ઓકે, અને સ્વામીજી, આપણે જે ઘાસનું મેદાન હોય આખું જે હોય કે કોઈ કોઈ ખેતર હોય, એમાં જે બધું જે હોય છે એમાં અલગ અલગ આત્મા હોય છે ને સ્વામીજી, દરેક દરેક એક ઠેકાણે. જેટલા જેટલા મૂળ અલગ એટલા આત્મા અલગ. ઓકે, જેટલા મૂળ અલગ. ઓકે, એ રીતે આપણે પકડીને આપણે ચાલવાનું સ્વામી. પછી મૂળની અંદર જે બ્રાન્ચીસ બધી હોય એના આત્મા અલગ, પણ એ મૂળનો આત્મા છે મેઇન આત્મા કહેવાય. આત્માઓ છે ને એ બધા આત્માઓ મૂળ આત્માના લાઈફ સાથે સહાયક તરીકે, આપણા બોડીની જેમ, જેમ આપણું આ શરીર છે એ શરીર જન્મ્યું ત્યારથી જ અનંત જીવોથી બનેલું છે, એના આધારે તો આ બોડીનું અસ્તિત્વ છે. ત્યાર પછી હવા લઈએ છે, પાણી લઈએ છે, ખોરાક લઈએ છે, એ બધા આત્માઓ છે એની અંદર. પણ એ બધા આત્માઓના અસ્તિત્વથી આ બોડીનું અસ્તિત્વ ટકે છે. પણ એ આત્માઓનું રોલ છે, પણ આ બોડીનું જે મૂળ આત્મા છે એને પેલા બધા આત્માઓ સાથે કોઈ લેવા દેવા નથી. આ બોડીને ટકાવવા માટેના રોલ વાળા આત્માઓ છે જીવોના. અવેલેબલ હોય છે એમાં, પછી એમાં તો સ્વામીજી આત્મા કે જીવ નથી હોતો કે એમાં એમાં પણ જીવ તે ખરે હોય છે? જીવ હોય ને, જે વસ્તુ કાપીને વાવો અને ઉગે માટે એમાં જીવ છે, જેને વાવવાથી ઉગે નહીં એમાં જીવ નથી. ઓકે, જીવ મીન્સ ટુ ગ્રો, વિકાસ થવો એ જીવની નિશાની છે, વિકાસ ના થવો એ જળની નિશાની છે. ઓકે, એટલે તમે કદાચ શબ્દ સાંભળ્યો હશે કે આપણે આ જે મગ કહીએ છીએ એ મગ વાવીએ તો ઉગે, કોરડું મગ ના ઉગે. કયું મગ સ્વામીજી, છેલ્લું કયું બોલ, કયું મગ? કોરડું. એટલે શું સમજે? કોરડું એટલે કોરડું મગ, એટલે મગ, એ મગ જે છે એ ખાઈ શકાય નહીં, કારણ કે જળ છે, પથ્થર જેવો હોય. ઓકે ઓકે, સ્વામી, રાઈટ રાઈટ. ઓકે ઓકે, હા હા, એ ચડે નહીં ને કશું જ ના થાય, એટલે ફેંકી જ દેવાના હોય. ઓકે ઓકે, સમજી, રાઈટ રાઈટ. ઓકે, તો સ્વામીજી, એટલે જયારે આપણે માન લો કે કેરી છે ભાઈ, એ તો જયારે લઈએ છીએ કે ભાઈ મગ છે કે અમુક સમય સુધી જ રહે છે, તો એની આપણી આવડદા આયુષ્ય આપણે એટલા પૂરતું જ પકડવાનું સ્વામીજી, કે એનું જેટલો સમય આયુષ્ય તો હોય ને,
એટલે એનું આપણે આયુષ્ય અમુક સમય સુધી હોય, એટલે આયુષ્ય આપણે એટલું જ પકડવાનું સ્વામીજી એમને એનું જે હોય. હા હા, એટલે આમ જોવા જાઓ તો આપણા આયુર્વેદિક ની અંદર આપણા ઋષિ મુનિઓ સંશોધન કરી અને દરેક વસ્તુના આયુષ્ય એપ્રોક્સિમેટ આપણને કીધા છે. ઇવન તો રાંધેલા ખોરાક છે એના પણ એક આયુષ્ય હોય છે, 2 કલાક 3 કલાક 4 કલાક સુધી જ એને લાઈવ કહેવાય, પછી એ લાઈવ ની પણ ડેડ થઈ જાય. મિકેનિકલી આપણે ખાઈએ અને પેટમાં આપણને સંતોષ થાય કે ભાઈ આપણે ખાધું, વજન ઉમેરાયું, પણ જે આઉટપુટ આવું જોઈએ લાઈવનેસ નું તે તમને ના આવે. જે વસ્તુ ને પચવા માટે વધારે સમય લાગે અથવા જે વસ્તુ પચવા માટે આપણા માટે ફિઝિકલી ભારે હોય તો એ વસ્તુ પચતી નથી, એ એમને શક્તિ વગર નીકળી જાય છે અથવા તો શરીરમાં એ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. ઓકે સ્વામી, રાઈટ, ઓકે ઓકે સ્વામી, જય સચ્ચિદાનંદ સ્વામી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. 844B3AD8 દરેક મહાત્માઓને રિક્વેસ્ટ છે કે પોતાનું નામ ટાઈપ કરે, શો કરે, જેથી બોલવામાં ઈઝી રહે. જો એવું નહીં થશે તો ઓટોમેટિક એ લોકો વેઇટિંગ રૂમમાં જતા રહેશે, પછી મારે એમને પાછા એક્ઝિટ કરવા પડશે. એટલે દરેકને રિક્વેસ્ટ છે કે પોતાનું નામ જે છે એ શો કરે. 844B3AD8 હા બોલજો સાહેબજી, અંકલજી બોલજો, મહાત્માજી. જય સચ્ચિદાનંદ, સંભળાય છે? જય સચ્ચિદાનંદ. અવાજ આવે છે? અવાજ આવે છે, આવે છે. સ્વામીજી મારે વડોદરા થી બોલું છું. આપનું નામ, શુભ નામ શું છે? અશોક વ્યાસ. ઓકે, નેક્સ્ટ ટાઈમ પછી લખી નાખજો. હા, લખેલું જ છે સ્વામીજી. અચ્છા અચ્છા, અશોક વ્યાસ હવે આવી ગયું. ઓકે ઓકે ઓકે, પ્લીઝ પ્લીઝ કેરી ઓન, આગળ બોલો. સ્વામીજી મારો પ્રશ્ન છે કે કુદરત પાસે નથી કાગળ કે નથી પેન, તો પછી આ કુદરત બધા હિસાબ કિતાબ કેવી રીતે રાખે છે, તેનું સાયન્ટિફિક રીતે સમજાવો ને. બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો કે કુદરત પાસે કાગળ નથી ને પેન નથી, તો હિસાબ કેવી રીતે રાખે છે. વેરી ગુડ ક્વેશ્ચન, ગુડ ક્વેશ્ચન. આપણે આપણે આ બધો આપણે બધો કોમ્પ્યુટરમાં, લેપટોપમાં, મોબાઈલમાં બધો ડાટા નાખીએ છીએ, એ ડાટા પાસે કાગળ નથી ને પેન નથી, તો એ બધો રેકોર્ડ રાખી શકે છે, જયારે ઓપન કરવો હોય ત્યારે કરી શકીએ છીએ, યસ કે નો? પણ સ્વામી એમાં હાર્ડ ડિસ્ક હોય છે. તમે એમ કીધું કુદરત પાસે કાગળ પેન નથી, છતાં હિસાબ કેમ રાખે છે, એટલે મેં જવાબ આપ્યો કે ભાઈ આ ઇન્ટરનેટ નો, કોમ્પ્યુટર નો ડાટા જે રાખે છે એની પાસે પણ કાગળ પેન નથી. પછી તમે આગળ કહો કે આ ડિસ્ટોપી એનો જવાબ આપું, મને કેમ અર્થો છે, પણ સ્ટેપ બાય સ્ટેપ પૂછો એમ. નહીં સ્વામીજી, મારો પ્રશ્ન એ છે, બીજો પ્રશ્ન નહીં નહીં, એ જ પ્રશ્નમાં એવું છે કે હિસાબ કિતાબ સાયન્ટિફિકલી કેવી રીતે રાખે છે કે આત્માને મારે આ જ ટાઈપનું સંજોગો આપવાના, આ ટાઈપનું શરીર આપવાનું, એ બધા હિસાબ કિતાબ જે રાખવાની જે સાયન્ટિફિક મેથડ છે એના વિશે જાણવું હતું. હા હા, સમજી ગયો સમજી ગયો, ના કશો વાંધો નહીં, ગુડ ગુડ. એટલે આ કેવું છે, સમજાવું તમને. તમારા તમારો જે કર્મ બંધાય છે ને, એ પરમાણુઓ બધા શુદ્ધ છે, પણ પરમાણુ ઉપર જે તમારા ભાવનું કોટ લાગે છે ને, એ જ કોટને કુદરત અનકોટ કરે, અનકવર કરે છે. એટલે જેવું કોટ લાગે છે એ કોટની અંદર, એ જે કોટ લાગે છે એની અંદર આ ગતિ સહાયક તત્વ, સ્થિતિ સહાયક તત્વ, ટાઈમ, સ્પેસ,
જળ તત્વ અને ચેતન તત્વનું પ્રાણ આ બધું ભેગું થયેલું છે, એ કોટેડ ને પાછું કુદરત અનકોટ કરે છે એ જ તત્વથી પાછું. પેલા પરમાણુ દ્વારા કોટ થયા છે અને અનકોટ થાય ત્યારે અવસ્થા રૂપે થાય છે, એની જ અવસ્થા આપે છે આપણને, એની જ અવસ્થા આપે છે. જેમ દાખલો આપું તમને એટલે તમને વધારે ખ્યાલ આવશે, વાત થોડા થોડી ઝીણી છે એટલે ખ્યાલ તમને નહીં આવે. એક વ્યક્તિએ એક વ્યક્તિનું ખૂન કરી નાખ્યું, ચાકુનો ઉપયોગ કર્યો, માર્યો, મારી નાખ્યો, કોર્ટમાં કેસ ગયો, ચાલ્યો 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ કેસ ચાલ્યો, અને કેસ ચાલ્યા પછી છેલ્લે એને ફાંસીની સજા આપવામાં આવી. તો આપણને લાગે કે ભાઈ આ એને ખૂન કર્યું અને આ ફાંસીની સજા સાથે શું લેવા દેવા છે, આને પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સ્થૂળ પ્રક્રિયા છે, જે તમે ભક્તિ શકો એમ છો એવી પેલી કુદરતની સૂક્ષ્મ પ્રક્રિયા છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિનું ખૂન કર્યું અને એની કોર્ટમાં જવાનું, 10 વર્ષ કેસ ચાલીને પછી ફાંસી આપવાની, તો આ ખૂન ને ફાંસી શું લેવા દેવા ભાઈ? આનું નામ જ તો પ્રક્રિયા કહેવાય ને, બરાબર. પણ આ દેશનો કાનૂન છે, દેશનો કાનૂન આ પ્રમાણે ચાલે અને કુદરતનો કાનૂન પેલા પ્રમાણે ચાલે. અહીંના કાનૂનમાં ભૂલ ચૂક થવાની શક્યતા છે, કુદરતના કાનૂનમાં એક સેન્ટ પણ ભૂલ ચૂક થઈ શકે એમ નથી. રામ કૃષ્ણ મોક્ષે ગયા અને સીતા અહિયાં જ છે, તો એ આપણે આમ પર્ટિક્યુલરલી બતાવી શકીએ કે આ આત્મા જ રામની આત્મા છે, કે આત્મા સીતાની આત્મા અત્યારે અહિયાં છે, તો એનું કોઈ આમ સાયન્સ, એની પાછળ કોઈ સાયન્સ કરું? હા હા, ના કહું તમને. એવું છે કે જે જે પુરુષોને કેવળ જ્ઞાન થાય, જે પુરુષોને કેવળ જ્ઞાન થાય, હા, એ વ્યક્તિ બતાવી શકે કયો આત્મા મોક્ષે ગયો છે અથવા કયો આત્મા હજુ મોક્ષે ગયો નથી, એ બતાવી શકે. આપણે બતાવી ના શકીએ, આપણી પાસે એવું જ્ઞાન દર્શન નથી. એને અલ્ટિમેટ વિઝન કહેવાય છે. એ છેલ્લું વિઝન હોય એ વ્યક્તિ બતાવી શકે, અને જેને છેલ્લું વિઝન હતું એને જ બતાવ્યું છે અને એને જ ઉલ્લેખ કર્યા છે શાસ્ત્રમાં. આપણે આપણા વિઝન થી એ વસ્તુ કહેતા નથી. હા સ્વામીજી, ત્રીજો છેલ્લો પ્રશ્ન, કે કોઈ વ્યક્તિ જયારે શરીર છોડે છે, આત્મા ચાલ્યો જાય છે, તો આપણે એવું કહેવાનું કે શુદ્ધાત્મા પરમાત્મા ચાલ્યા ગયા? હા, એટલે પણ નહીં, એટલે પણ અંતે તમારે શું કેવું છે, શું એમ આપણે કેવું કે ના કેવું, પણ તમારે શું એનો શું સાબિત કરવું છે? એનો અર્થ એવો થયો ને કે દરેક વ્યક્તિની અંદર પરમાત્મા છે, એ વ્યક્તિ હતી એમાંથી પરમાત્મા ચાલ્યા ગયા, તો આમ આપણે એવું કહીએ છીએ પરમાત્મા તો એક જ હોઈ શકે, તો આ તો 500-700 કરોડ જે આત્માઓ છે તે બધી પરમાત્મા થઈ ગઈ ને? પરમાત્મા એક હોય કે અનેક હોય એ જ પ્રશ્ન. હા બસ એ સિમ્પલ પ્રશ્ન પૂછો, વેરી ગુડ ક્વેશ્ચન, વાંધો નહીં. પહેલી વસ્તુ એ કે પરમાત્મા એ પ્રત્યેક જીવમાં અલગ અલગ છે, પણ ક્વોલિટી વાઇઝ એક છે. એક પરમાત્મા અને બીજા પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી. એટલે આત્મા તરીકે શરીરમાં અસ્તિત્વ ધરાવે છે, અને એ જ આત્મામાં અજ્ઞાન દૂર થઈ જાય તો એ જ આત્મા પરમાત્મા તરીકે અનંત શક્તિઓ સાથે વ્યક્ત થાય છે. એટલે આત્મા જ પરમાત્મા છે, પણ પ્રત્યેક આત્મા ઇન્ડિવિડ્યુઅલ છે. માટે મુક્તિ એ ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ છે, એ સામૂહિક કે બધાનો સબ્જેક્ટ નથી. આ દુનિયામાં અને આ બ્રહ્માંડમાં ક્યારે બધા જીવો મોક્ષે જાય એવું બનવું શક્ય નથી. ખ્યાલ આવી ગયો? પણ જેને પોતાનું અજ્ઞાન દૂર કર્યું
એ જીવ પોતે મુક્તતાની અનુભૂતિ કરી શકે, એ જ આત્મા પરમાત્મા થઈ ગયો. પરમાત્મા થઈ ગયા પછી જન્મ મરણ નું ચક્કર સમાપ્ત થઈ જાય. એટલે આત્મા જ પરમાત્મા છે, પણ એક આત્મા ને બીજા આત્મા વચ્ચે ફંડામેન્ટલી કોઈ ડિફરન્સ નથી. એક શરીર ને બીજા શરીર વચ્ચે ડિફરન્સ છે, એક આત્મા ને બીજા આત્મા વચ્ચે ડિફરન્સ નથી. પણ પ્રત્યેક આત્મા ઇન્ડિવિડ્યુઅલ છે, માટે મુક્તતાની અનુભૂતિ પણ ઇન્ડિવિડ્યુઅલ છે અને બંધનની અનુભૂતિ પણ ઇન્ડિવિડ્યુઅલ છે. એ જ આત્માની હાજરીમાં બંધનની અનુભૂતિ પણ વ્યક્તિગત છે અને મુક્તિ અનુભૂતિ પણ વ્યક્તિગત છે. રામ મોક્ષે ગયા તો મુક્તાની અનુભૂતિ કરી, સીતાએ ના કરી, કારણ કે એમને મુક્તા નથી મળી, એમને અજ્ઞાન નતું થયું એમનું. એટલે ઇટ્સ અ ઇન્ડિવિડ્યુઅલ મેટર. એટલે આત્મા અનંત છે, પણ એ આત્માની ક્વોલિટી એક સરખી છે. શરીર અનેક છે, પણ શરીરની ક્વોલિટી અલગ અલગ છે. જયારે આત્મા અનંત હોવા છતાં ક્વોલિટી એક જ છે. એટલે આત્મા એટલે અનંત આત્મા કહો કે એક આત્મા કહો, ક્વોલિટીમાં કોઈ ફેર નહીં. સમજાયું? હા, એટલે પરમાત્મા એક હશે કે ઘણી બધી પરમાત્મા હોય શકે? પ્રત્યેક જીવ શબ્દ લાગુ પડે છે ત્યાં ઇન્ડિવિડ્યુઅલ સોલ છે. ઓકે, આપણે એક જ પરમાત્મા માનીએ તો પછી આપણે બધા જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી મૂળ પરમાત્મા અધૂરો છે, એવું કહેવાય ને? હા, તેવું તો ક્યારે પૂર્ણ થવાનું નથી, કારણ કે બ્રહ્માંડના બધા લોકો ક્યારે મુક્તિ પામવાના નથી. એટલે પરમાત્મા જો એવો અધૂરો હોય તો એને પરમાત્મા કહેવાય નહીં. અહિયાં જે પરમા જે આત્મા પૂર્ણ બને એ પરમાત્મા બની શકે, એનો અર્થ એ થાય એ વ્યક્તિગત બને, વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ આઈડેન્ટિટી રહે. જે ભી અહિયાં જે વિત્યાને જેને જ્ઞાન નથી મળ્યું તે પરમાત્માને પામી શકે નહીં. ના જ પામી શકે ને, તો હકીકત છે ને, તો એને આપણે પરમાત્મા તરીકે જોઈ શકીએ નહીં. ના, કારણ કે એની પાસે પરમાત્મા તો છે, પણ પરમાત્માની અનુભૂતિ નથી, પરમાત્માની દ્રષ્ટિ નથી, પરમાત્મા પ્રત્યેનું જ્ઞાન નથી. બસ આ એનું અજ્ઞાન છે, અને અજ્ઞાનથી તો આ સંસાર ચાલે છે. તો પછી સ્વામીજી, આપણે આત્મા ઉપર જે લેબલ લગાવીએ છે કે પુણ્ય આત્મા, પાપાત્મા, દુષ્ટ આત્મા, તો એ બધા રિલેટિવ સત્ય છે. એને મૂળ આત્મા સાથે કોઈ લેવા દેવા. અચ્છા, એ રિલેટિવ સત્ય છે. મૂળ આત્મા છે, શુદ્ધ હતું, શુદ્ધ છે અને શુદ્ધ રહેવાનું છે. મૂળ આત્માને કોઈ ટાઇટલ લાગુ પડે નહીં, વ્યવહાર આત્માને લાગુ પડે. વ્યવહાર આત્મા એટલે માનેલો આત્મા. બરાબર, જય સચ્ચિદાનંદ. મૂળ આત્માનું એક્ઝિસ્ટ પરમેનન્ટ છે, માનેલા આત્માનું અસ્તિત્વ ટેમ્પરરી છે. બરાબર, ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેલો તરલા સા, અનમ્યુટ કરજો પ્લીઝ. રેખા જયપુર. જય સચ્ચિદાનંદ સ્વામીજી. आपके चरणों में कोटि कोटि प्रणाम. मेरा प्रश्न एक ऐसा था कि भाव करने की प्रक्रिया में तीन चीजें होती है, लास्ट भाव का डेवलपमेंट और वर्तमान ज्ञान और वर्तमान संजोग. तो मेरे को ये जो वर्तमान ज्ञान किसको बोलेंगे, इसमें थोड़ा सा कंफ्यूजन हो रहा था स्वामी जी. और जैसे डेवलपमेंट भी मेरा डिस्चार्ज है, मतलब पुराने जन्म का मैं जो डेवलपमेंट लेके आई हूँ वो तो ये जन्म में डिस्चार्ज होगा. ये आप सत्संग पूरे ध्यान से सुनते नहीं है और रिकॉर्ड नहीं करते, लिखते नहीं है ना, यही तकलीफ होती है. मैंने कितनी बार कहा है, डेवलपमेंट कभी चार्ज डिस्चार्ज के फॉर्म में नहीं होता है.
कर्म चार्ज होता है और डिस्चार्ज होता है, डेवलपमेंट कैरी फॉरवर्ड बर्थ टू बर्थ, आपने सुना है कि नहीं सुना है? सुना है सॉरी, डिस्चार्ज शब्द कहाँ से लाए? गलती हो इतनी बार सुनते, इसीलिए कहते आप आपकी खुद की नोट बनाओ, खुद के लिए, खुद के समझ के लिए, क्योंकि डेवलपमेंट को कभी चार्ज डिस्चार्ज शब्द नहीं लगता है, वो अपग्रेड ही होता है, डाउनग्रेड नहीं होता है, अप टू केवल दर्शन। हाँ, तो क्या है, आपको बहुत सारे प्रश्नों का समाधान आपको अपने आप मिल जाएगा, मेरा कहने का मतलब ये है। ठीक, अब और क्या प्रश्न? वर्तमान, वर्तमान में क्या ज्ञान? हाँ बताओ बताओ। जैसे वर्तमान में जन्म लेने के बाद हमारा जो भी, हम जैसे जैसे मैच्योर होते हैं तो हमको जो माँ बाप के द्वारा या कोई गुरु के द्वारा या शास्त्रों के द्वारा जो कुछ भी ज्ञान मिलता है, वो ज्ञान से हमारा डेवलपमेंट और बढ़ सकता है, आप समझे ना, तो वो भी निमित बनता है, निमित समझते ना? हाँ, तो इसीलिए वो भी इम्पोर्टेंट है, जो पिछले अवतार में डेवलपमेंट लेके आए वो भी इम्पोर्टेंट है, और अभी जो हमको मिल रहा है ड्यू टू द सर्कमस्टेंसेस वो भी ज्ञान इम्पोर्टेंट है। तो ये दोनों ज्ञान और संजोग, इसके आधार से हम नया कर्म चार्ज करते हैं, या तो हम ये तीनों की सहाय से पुरुषार्थ कर सकते हैं कोई भी प्रकार का, चाहे मुक्त रहने का पुरुषार्थ करें या तो नए कर्म चार्ज करने का पुरुषार्थ करें। आप ये वर्तमान ज्ञान का एक एग्जाम्पल देंगे तो थोड़ा सा क्लियर होगा स्वामी जी, ये क्या कल हमारा जैसे आपको आध्यात्म विज्ञान अभी मिला, लेकर नहीं आए थे, ठीक है तो आप इसका उपयोग करते हैं कि नहीं करते हैं? करते हैं, ये मेरा वर्तमान ज्ञान है ना, ये मैं आप, मुझे ये विज्ञान मिला, ये वर्तमान ज्ञान है, यही वर्तमान ज्ञान है। अभी तो मिला, आप लेकर नहीं आए थे? हाँ मैं लेकर नहीं आई, ऐसे ही संजोग लेकर आए थे, ज्ञान अभी मिला आपको, ज्ञान अभी मिला, मैं यही बोल रही हूँ। ऐसे ही जब मैं बचपन में थी तब मेरे को टीचर ने समझाया, दोस्तों ने समझाया, समाज ने समझाया, सोसाइटी ने समझाया, कोई आचार्य भगवान ने समझाया, या तो शास्त्रों के माध्यम से मिला, या तो माता पिता ने कोई हमको ज्ञान दिया, कोई भी ज्ञान हमको जीवन के अंदर प्रगति में सहायक हो सकता है, वो उसको वर्तमान ज्ञान बोलेंगे, या ये जो नॉलेज मिल रहा है उसके अंदर से मैं सार निकालती हूँ, वो वर्तमान ज्ञान है, ये हाँ, इसमें कंफ्यूजन था। जी जी जी, सार निकालते वही वही बराबर वही क्या जो ये मिलना वो एक संजोग है, आपको जो मिलता है ना वो एक संजोग है, उसमें जो सार निकालते हैं वो आपका इंडिविजुअल है, इंडिविजुअल है, वो तो भाव में कन्वर्ट हो गया ना स्वामी जी, सार निकालना तो भाव हो गया। एक मिनट, जैसे 500 व्यक्ति प्रवचन सुनते हैं, एक ही व्यक्ति का प्रवचन सुनते हैं, मगर 500 व्यक्तियों का जो ग्रास्पिंग है वो अलग अलग होता है, ठीक है, दैट्स इट। तो जो ग्रहण किया वही उनके लिए वर्तमान ज्ञान हो गया, जो ग्रहण किया वही वर्तमान ज्ञान होता है, तो सुना वो उदय कर्म है, सुना वो उदय कर्म सबका एक है, उदय कर्म सबका एक है, ग्रहण करना वो इंडिविजुअल मैटर है, वो मेरे लास्ट का डेवलपमेंट पे भी डिपेंड करता है और वर्तमान संजोग पे भी डिपेंड। अभी इसको मैं ऐसा बोल सकते हैं कि स्वामी जी के वर्तमान ज्ञान से ही डिस्चार्ज होता है, वर्तमान ज्ञान से डिस्चार्ज मतलब समझा नहीं मैं, वर्तमान ज्ञान से ही मेरा डिस्चार्ज, जो भी मेरा जैसे अभी मैंने डॉक्टर बनना है ऐसा मैंने बीज डाला है, तो मैं वर्तमान ज्ञान डॉक्टर की पढ़ाई करूंगी तो उससे ही तो मैं डॉक्टर बनूंगी, डिस्चार्ज वो मेरा जो डॉक्टर होने का बीज डिस्चार्ज होगा, तो वो ऐसा इसको ये ऐसा बोल सकते हैं, वर्तमान ज्ञान नहीं कहते हैं वो, तो डिस्चार्ज ही कहेंगे। अच्छा वो वर्तमान ज्ञान मतलब जैसे मुझे चोरी करना है तो मैं चोरी करना सीखती हूँ, ये वर्तमान ज्ञान नहीं है? हाँ नहीं नहीं, वो आपका उदय कर्म है, तो उदय वो ज्ञान भी लेकर आए, संजोग भी लेकर आए, और चोरी करने का भी संजोग लेकर आए। अच्छा, ये सब मैकेनिकल है, मैकेनिकल। यहाँ ज्ञान शब्द को पहले समझने की कोशिश करो, ज्ञान का मतलब नॉलेज नहीं है, ज्ञान का मतलब अवस्थाओं में से सार निकालने की क्षमता, इसको हम ज्ञान कहते हैं। जो डॉक्टर बनता है, चार्टर्ड अकाउंटेंट बनता है, लॉयर बनता है, इंजीनियर बनता है, वो ज्ञान नहीं है,
वो ज्ञान मैकेनिकल ज्ञान है, लेकर आए रेडीमेड लेकर आए, वो सिर्फ डिस्चार्ज होता है। क्या होता है? ओके, वो सिर्फ डिस्चार्ज होता है। और वो डिस्चार्ज होके आज मैं डॉक्टर बना, गोल्ड मेडलिस्ट बना, 35-40 साल की मैंने प्रैक्टिस किया, फिर मेरी डेथ हो गई, फिर मेरा नेक्स्ट जन्म हुआ, फिर 5 साल का हुआ तो मैं बाल मंदिर में गया। तो वो ज्ञान को ज्ञान नहीं कहते हैं, वो डिस्चार्ज ज्ञान है। चार्ज किया था वो डिस्चार्ज। मैं वो ज्ञान की बात नहीं करता हूँ, जो ज्ञान का आप सार निकालते हैं, जो पुरुषार्थ में सहायक होता है, उसकी ज्ञान की बात करता हूँ। जैसे अवस्था में से सार निकाल के, हाँ सार निकाल के जो पुरुषार्थ में आपको सहायक बनता है, वो ज्ञान की बात करता हूँ। वो वर्तमान ज्ञान कहलाता है। हाँ, वो ज्ञान आपको पुरुषार्थ में सहायक करता है। बाकी ये डॉक्टर चार्टर्ड अकाउंटेंट लॉयर है, वो तो डिस्चार्ज ज्ञान है, वो मैकेनिकल ज्ञान है, वो तो खत्म हो जाएगा लाइफ के साथ, ये कैरी फॉरवर्ड होगा। तो मतलब वर्तमान ज्ञान का मतलब ये हो गया कि रिलेटेड टू रियल, दोनों हो सकता है, रिलेटिव भी होता है, मगर कोई भी चीज को सार निकालते नहीं, उसकी बात करते, चाहे रिलेटिव में सार निकालो चाहे रियल में सार निकालो, मगर सार निकाल के जो बीज पड़ता है वो आपका ज्ञान ज्ञान है। आप समझे, बीज का मतलब जिसका नेक्स्ट बर्थ में मिलेगा, फल का मतलब यहाँ समाप्त हो जाएगा, इसको हम ज्ञान मानते नहीं है। इट इज अ ओनली मैकेनिकल प्रोसेस। भले दुनिया के लोग ज्ञान कहेंगे, मगर आध्यात्मिक भाषा में इसको मैकेनिकल प्रोसेस कहते हैं। ठीक है, उसके एक व्यक्ति से गोल्ड मेडलिस्ट है इसको मैकेनिकल कहेंगे, क्योंकि डिस्चार्ज है ना, डिस्चार्ज। हाँ, अब तो कोई भी मैकेनिकल प्रोसेस को ज्ञान नहीं बोलते हैं, कोई भी मैकेनिकल प्रोसेस को आध्यात्मिक विज्ञान में ज्ञान नहीं बोलते हैं। ऐसा बोलते हैं कि ये इस प्रकार के संजोग लेकर आए तो महान व्यक्ति भी बन सकते हैं, मगर वो महान व्यक्ति बना मतलब ऐसा नहीं कि उसका ज्ञान महान है, उनका भावना क्या है, उनका पुरुषार्थ क्या है वो इम्पोर्टेंट है, उनका उदय कर्म क्या है वो इम्पोर्टेंट आध्यात्मिक मार्ग में नहीं है। और इसीलिए मैंने खास कहा था कि लाखों लोगों की हिंसा करने वाले व्यक्ति भी वही अवतार में मोक्ष में जा सकते हैं, क्योंकि उनका पुरुषार्थ इम्पोर्टेंट है, उदय कर्म इम्पोर्टेंट नहीं है। ठीक है, क्लियर हो गया, समझे। एक और इसी में, जो भी कोड हम जो भी कोड करते हैं, वो कोड अनकोड होता है, उसको वर्तमान ज्ञान बोलते हैं। हाँ, बोल सकते हैं। वर्तमान ज्ञान अनकोड नहीं होता है, बताऊं मैं आपको, वो तो डिस्चार्ज ज्ञान है। चार्ज ज्ञान डिस्चार्ज होता है तो वो अनकोड होता है, वो अलग चीज है। अच्छा, हम जो ज्ञान बोलते हैं अनकवर बोलते हैं, अनकोड एंड अनकवर। हम किसको ज्ञान बोलते हैं, जितना जितना अज्ञान निकलता है ये विज्ञान के उपयोग से, तो हमारा मूल जो ज्ञान है वो अनकवर होता है। मूल ज्ञान तो है मगर उसके ऊपर कवर लगा हुआ है, तो धीरे धीरे वो अनकवर होता है। ठीक है, अभी किसी को ये अभी किसी को प्रकृति और आत्मा में पुरुष नहीं बने, आत्मा का पता नहीं है कि मैं शुद्ध आत्मा हूँ और ये प्रकृति है, तो उसके लिए कैसा लागू पड़ेगा? उनका तो जो डिस्चार्ज ज्ञान है वो चार्ज किया है, वो डिस्चार्ज होगा संजोग के अधीन। फिर नया भाव, उनके पास जो भी अज्ञान होगा उसके मुताबिक नया चार्ज होगा, वही राग द्वेष वही कसाई का डिस्चार्ज हो, चार्ज हो डिस्चार्ज चलता ही रहेगा। तो मतलब आप यहाँ पर जब भी इस विज्ञान में जब भी आप ये बोलते हैं कि लास्ट इनकार्नेशन डेवलपमेंट, ये वर्तमान ज्ञान और वर्तमान संजोग जब ये बोलते हैं, तो ये वर्तमान ज्ञान आत्मा को लागू पड़ता है, राइट? हाँ, वर्तमान ज्ञान सनातन सत्य वाले विज्ञान को लागू होता है। आत्मा भी आ गया, कुदरती कानून भी आ गया, वर्तमान ज्ञान विज्ञान को लागू पड़ता है। हाँ, ये दुनिया का जो यूनिवर्सल ट्रू साइंस है उसको हम आध्यात्म मार्ग में ज्ञान बोलते हैं। वो ज्ञान को समझना उसका मतलब है अज्ञान को मिटाना, अज्ञान और ज्ञान दोनों साथ में नहीं रहते। नहीं, राइट, ठीक है, क्लियर हो। जय सच्चिदानंद। हरला सा, हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद, મુંબઈ થી બોલું છું। બોલો 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 સ્વામીજી, આપણે સત્સંગનો બધું જ સત્સંગ સાંભળીએ, જ્ઞાનમાં પણ રહીએ,
એ બધું કરવા છતાં આપણને થોડો શું કે મોસોખ હોય, ધારો કે પિક્ચર જોવાનો કે બહાર ફરવાનો, તો એમાં અંતરાય આવે ખરા? આપણે પ્રકૃતિ જે લાવી હોય એને કુદરતી રચના તરીકે જોવાનું, એનો વિકાસ કરવા કે વિનાશ કરવા પ્રયત્ન નહીં કરવાનો, એનાથી મુક્ત રહેવા પ્રયત્ન કરવાનો. મુક્ત રહીએ જોવાટાણે બી અંદરથી થાય કે આ ખોટું થાય છે, પણ રોકાતું નથી. કશું ખોટું થાય છે એવું બોલવાનું નથી, ને સાચું થાય છે એવું સ્વીકારવાનું નથી. આપણે જે થાય છે એનાથી મુક્ત રહેવાનું છે, પછી સાચું હોય કે ખોટું હોય, કુદરતી રચના. અને આખો દિવસ જે બી આપણે કાર્ય કરીએ છીએ ત્યાં છ તત્વોને સેટ કરવા પડે ને, કે નાના નાના છ તત્વો જોવું, ક્યાં તો કુદરતી રચના તરીકે જોવું, ક્યાં તો કુદરતી કાનૂન થી જોવું. આપણે અવસ્થા રૂપે જોવું નથી. અવસ્થા રૂપે જોવા ગયા એટલે પાછું સાચું ને ખોટું, ગમતું ને ના ગમતું આવું થઈ જશે, આપણે એમાં પડવું નથી. અચ્છા, લા પિક્ચર બી જોવામાં આવી જાય છે તો એમાં કઈ અટકશે નહીં ને મોક્ષ પાછો? અરે આમે નહીતર આખું ઉઘાડી આખી આપણે આ દુનિયાના જીવતા પિક્ચર જ જોઈએ છે. જોઈએ શું બીજું? જોઈએ છે ખરા, પણ આપણે બધા પિક્ચર જ છે ને, પેલું તૈયાર કરેલું પિક્ચર છે ને આ લાઈવ પિક્ચર છે, બધા પિક્ચર જ છે ને બધા. અત્યાર સુધી બધા સાંભળેલા છે એટલા વર્ષો ના, એની અંદર બધું કહે છે કે આમ થાય ને તેમ થાય ને પ્રતિક્રમણ ને, તો હવે એ બધું તો આપણું છૂટી ગયું છે. આપણે આરતી કરતા હતા, હવે આરતી નો સંજોગ આવે, પણ પેલા આરતી ને પુરુષાર્થ કહેતા હતા, હવે આરતી ને ઉદય કર્મ કહેવાનું, કુદરતી રચના કહેવાનું. પેલા પ્રતિક્રમણ ને પુરુષાર્થ કહેતા હતા, હવે પ્રતિક્રમણ ને ઉદય કર્મ કહેવાનું. પેલા સામાયિક ને પુરુષાર્થ કહેતા હતા, હવે સામાયિક કરીએ તો એને કુદરતી રચના જોવાનું, પતી ગયું. પેલા આપણે ચરણવિધિ કરતા હતા એને પુરુષાર્થ કહેતા હતા, હવે ચરણવિધિ કરીએ છીએ એને ઉદય કર્મ કહેવાનું. બસ, મને ના કરવાનો પ્રશ્ન આવ્યો કે? પણ મન હવે અંદરથી મન જ નથી થતું છૂટું પાડીને. મન ના થાય તે ના થાય તે કુદરતી રચના, ને થાય તે કુદરતી રચના. અચ્છા, એટલે કે છૂટું પાડીને કમ્પલસરી કરવું એવું જરૂરી નથી ને? ના ના, આપણે તો છૂટા જ રહેવાનું છે. જે કરે છે એને કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો, અને હું કરું એ જ અજ્ઞાનતા. ઓકે, પણ છૂટું નથી, છૂટું પાડીને મન નથી થતું કરવાનું કે ભાઈ આ ફાઇલ બંધ કરે છે કે તરત કરવાનું. ક્યાં તમને હું કહું છું શું થાય છે ને જોયા કરવાનું કહું છું, કરવાનું ક્યાં કહું છું? તમે કહેતા નથી, પણ અત્યાર સુધી જે છે ને ભરેલું એ જ્ઞાન ડિસ્ટર્બ કરે રાખે છે વચ્ચે વચ્ચે. એ ભલે ને કરે, પણ એ ખરી પડતું જ્ઞાન છે. કેવું છે? ખરી પડતું. હા, આ તો એક જંગલમાં છે ને સિંહ હતો, તો સિંહ સૂતો હતો, હવે ખરેખર મરી ગયેલો હતો, પણ એને મરી ગયો છે એવું પેલા જે વટે માર્ગું ને ખબર નથી. એટલે કોઈકે કીધું આ સિંહ હાલતો નથી એટલે મરી ગયો હશે એવું લાગે છે, પણ જેવું પવન આવ્યો એટલે એની મૂછો હલવા માંડી, એટલે પેલા લોકો ગભરાયા કે આ સહે જીવતો છે. ખ્યાલ આવ્યો? પણ પછી ખબર પડી કે આ તો આખા પવન થી મૂછો હાલે છે, એ તો મરી ગયો છે. એમાં અત્યારે જે પાટલું દેખાય છે ને એ પવન થી હાલે છે બધું. શું છે? અચ્છા, મરી ગયેલું. અને કાલે જે તમારું નવું સત્સંગ ચાલુ થાય છે ને ગુરુવાર થી? હા હા હા, તો એમાં તો એમાં મેં તો નથી લખાયું નામ, એમાં જેને નામ લખાયું એને સાંભળવા મળે ને? એ તો એના માટે છે ને, કારણ કે હું રેકોર્ડિંગ થતું નથી ને એનું. હા, તો મારી જોડાવું છે, મારી ફાઇલ જોડાણી છે હેતલ. કાલે કશો વાતો હેતલ જોડાઈ છે તમારામાં કશો? હા, એટલે કઈ વાતો નહીં, ચાલશે. આજે સાંજ સુધી મેસેજ મળી જશે. અચ્છા, એને મળી જશે. મનહર ડી પટેલ. હેલો, મનહર ભાઈ દેખાતા નથી. હેલો, જય સચિદાનંદ. જય સચિદાનંદ. હા,
સ્વામી જી, મારો પ્રશ્ન, મારો જે પ્રશ્ન હતો કે ચાર્જ ભાવ અને ડિસ્ચાર્જ ભાવ, એમાં આજે મને એક પ્રશ્ન થયો કે ઘણા સમયથી મને એવો અંદર, એક મિનિટ હા સ્વાતિબેન, તમને પછી લેશે, પછી હો નેક્સ્ટમાં લેશે હો, પ્લીઝ. જય સચિદાન. બોલો 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 મનરભાઈ. ઘણા સમયથી અંદર એવું રહે છે કે આદિવ્યાધિ ને ઉપાધિમાં જે સમાધિ આપે આ જ્ઞાન વિજ્ઞાન, એ આ ભવમાં આ દેહ છૂટે પેલા જ વર્તાવું જોઈએ, એટલે અંદર એવો પુરુષાર્થ થવો જોઈએ અને એનો અનુભવ આ દેહમાં જ થાય એવી એક અપેક્ષા રહે છે, એવો ભાવ રહે છે કાયમ માટે. આ ભવમાં નહીં, આ ભવમાં નહીં, ઓન ધ સ્પોટ થાય, ઓન ધ સ્પોટ જેવો તમે જ્ઞાન નો ઉપયોગ કરો એટલે સમાધિ થવી જ જોઈએ, એનું નામ સાયન્સ કહેવાય. સાયન્સ ઇઝ અ સેપરેશન, ઇટ ઇઝ નોટ અ પ્રોસેસ. Religion is a process. Maybe it is coming in our next birth. But right. Science, they realize and they give you the experience on the spot. On the spot. Right. એને તો સાયન્સ કહેવાય. પછી નેક્સ્ટ બર્થ માં થવાનું છે ને, સાયન્સ ના કહેવાય. પછી કર્મના ફળ કહેવાય. એટલે ચાર્જ ભાવ અને ડિસ્ચાર્જ ભાવ. એટલે આપણે મેં આજે વાંચ્યું કે આ ભાવમાં જેનું ફળ મળે ડિસ્ચાર્જ ભાવ, અને વિજ્ઞાનના ઉપયોગની કોઝ ઇફેક્ટ માં જતું નથી, વિજ્ઞાનના ઉપયોગની અનુભૂતિ એ એક્સપિરિયન્સ માં જાય છે. આ એક્સપિરિયન્સ તમને અત્યારે થાય અને તમારું અજ્ઞાન નાશ થાય એટલે તમારું ડેવલપમેન્ટ અત્યારે વધે છે. અને જે કોઝ ઇફેક્ટ ની વાત છે એમાં આજે કર્મ કરો એનું ફળ નેક્સ્ટ બર્થમાં મળે, અને આજે જે ફળ ભોગવીએ છે એ ગયા અવતારના કર્મનું બીજનું ફળ, કર્મનું ફળ છે. બરાબર. એટલે ચાર્જ ભાવ અને ડિસ્ચાર્જ ભાવ બંનેનો ડિફરન્સ જરા સમજાઈ દેજો, ઉદાહરણ આપીને, એકાદ દાખલો આપીને. હા, ચાર્જ ભાવ અને ડિસ્ચાર્જ ભાવ. અત્યારે કોઈ વ્યક્તિ ગુસ્સો કરે છે, એટલે કે ક્રોધ કરે છે કોઈના ઉપર, તો એ ડિસ્ચાર્જ ભાવ છે. અને ક્રોધ કર્યા પછી અંદર નક્કી કરે છે ક્રોધ કરવા જેવો જ હતો, આવું ના કરીએ તો એ સુધરે નહીં, એ તમારું ચાર્જ ભાવ. બરાબર. અને આપણે વિજ્ઞાનમાં શું હોય કે આ મન વચન કાયા એ ક્રોધ કર્યો, એનાથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું, અને ક્રોધ કર્યો એ કુદરતી રચના છે. એટલે બરાબર છે, ખોટું છે, બે માંથી એક સબ્જેક્ટ ના રહ્યો આપણો. અને જો છતાંય તન્મયાકાર થઈ જવાય તો આટલો પુરુષાર્થ કરવો કે હે અંતર્યામી પરમાત્મા, આવી પ્રકૃતિ મારી ન હોવી, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. આટલો પુરુષાર્થ કરવો, તન્મયાકાર થઈ જઈએ તો રાઈટ. એટલે આપણે અભિપ્રાય ના આપીએ એટલે કેરી ફોરવર્ડ ના થાય, એ પ્રકૃતિ ના થાય. બરાબર, રાઈટ. હા, અને આવતીકાલે સત્સંગ થાય છે, એમાં મારે જોડાવું છે, ચાલુ થાય છે. કઈ વાંધો નહીં, એક કામ કરજો, મારા વોટ્સઅપ ઉપર તમારું નામ, એડ્રેસ અને મોબાઈલ નંબર વોટ્સઅપ વાળો, એ મને ત્રણ વસ્તુ મોકલી આપજો ને, મને અને સુરેશભાઈ ને બેન મોકલી આપજો. નામ, મારું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ ત્રણ વસ્તુ. હા હા, મોકલી દઈશ. હા, જય સચિદાન. હવે આપણે કવિરાજ નું પદ મૂકો જરા, પ્લીઝ. હા સ્વામીજી, એક અનાઉન્સ છે. સુરેશભાઈ, હા, અવાજ આવે છે મારો? હા, આવે છે. ઓકે, યસ, ઓકે, રેકોર્ડિંગ સ્ટોપ કરજો ને.